हेलो मित्रों, अपने बीजा लेक्चर की अंदर त्रण दाखलाओ सुधी पहोंच्या था, तो हवे अपने चौथा दाखला तरफ जाइए। तो जोईए बे संख्यानो सरवाळो 95 छे, एक संख्या बीजी संख्या करता 15 वधारे छे, तो बीजी संख्या करता आवो शब्द आव्यो छे, तो एनी अंदर आवशे धारो कि બીજી સંખ્યા કરતા આગળ જે આવે છે તે જ આપણે ધારવાનું છે। તો બીજી સંખ્યા એવો શબ્દ એવો છે, ધારો કે બીજી સંખ્યા બરાબર x। હવે પ્રથમ સંખ્યા શું કીધું, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે, તો પહેલી x હોય તો એની 15 વધારે છે, તો વધારે છે એટલે પ્લસ x પ્લસ 15। હવે આ બે સંખ્યાનો શું કરવાનું છે, તો કે આ કહી દીધું છે સરવાળો, ઓમાં એવું નતું કીધું, તો આપણે અહીંયા પરિમિતીય સૂત્ર મૂકી દીધું। ત્યારબાદ એના પછીના દાખલાની અંદર ત્રિકોણ વાળો તો એમાં પણ એવો સરવાળો કર્યો, તો પરિમિતી કીધું હતું, પણ આની અંદર હવે આપણે શું કરવાનું છે, સરવાળો કરતા એમ કીધું છે, તો આપ સરવાળો કરશો તો શું થશે, પ્રથમ સંખ્યા x + 15 પ્લસ બીજી સંખ્યા, આ પ્રથમ સંખ્યા, હવે બીજી સંખ્યાનો સરવાળો એટલે કે x, આ બે નો સરવાળો કેટલો કીધો છે 95, આ 95, આ બંને સંખ્યાનો સરવાળો 95 થાય છે એવું કીધું છે। તો હવે આ પ્રથમ અને આ કેટલા મે આપેલી સંખ્યા ના કેટલા બીજી એનો શું કર્યો સરવાળો બરાબર 95। હવે આપણે જે ચલ છે એટલે કે સદાચાર બધો સરવાળો કરીએ x + x, જો આ બહુ અગત્યની વાત, x + x 2x થશે, x * x x ની 2 ઘાત। આ જે બાબત આપણે અત્યારે જે કહેવા માટે જઈ રહ્યા છે કે જે સંખ્યાનો સરવાળો કરો તો ચલનો સરવાળો થશે, એટલે ગુણાકાર કરો તો ઘાતનો ગુણાકાર। આ બાબત આ ચેપ્ટરની અંદર અગત્યની અને બીજગણિતની અંદર બધી જ જગ્યાએ આ વસ્તુનો ઉપયોગ થાય, તો આપણે તકેદારી રાખવી પડશે। તો x + x કેટલા થશે 2x + 15 = 95। હવે અચળ પદ x ને કરતા બનાવીએ તો 2x તેમ ને તેમ બરાબર 95, પ્લસ 15 છે બરાબર ની આવા જ હશે, તો માઇનસ 15। તો હવે તો 2x બરાબર પ્લસ છે, આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 95 માંથી 15 બાદ કરીએ, 90 માંથી 10 બાદ કરો તો 80 અને 5 0, મતલબ આવો થશે 95 માઇનસ 15 0 80। તો આ જે 80 છે એ મોટા પદની નિશાન એટલે 95 ની નિશાન ની મૂકશું તો 80, આપણે સમજાઈ ગયું હશે બાકી। હવે બે ગુણાકારમાં છે ક્યાં જશે, ભાગાકારમાં x = 80 / 2, તો x = કેટલા થશે મિત્રો 40, ભાગાકાર કર્યો 40 / 2 80 એટલે 2 નીકળી જશે। તો તે સંખ્યાઓ શોધો, સંખ્યા શોધો કીધું તો પહેલી સંખ્યા મળી ગઈ છે, સંખ્યાઓ શોધો કીધું છે, ધારો કે પ્રથમ સંખ્યા આપણે શું ધારે લેતી બીજી સંખ્યા બરાબર x, આ બીજી સંખ્યા બરાબર x, તેથી x બરાબર કેટલા મળેલા છે આપણને 40। મિત્રો સંખ્યા જ્યારે આપણે શોધો છો ત્યારે એની પાછળ કોઈ પણ એકમ આવતો નથી, બાકી એકમ આપણે સૌએ લખવો ઘટે અને લખવો જ પડે, જેથી આપણા ગુણ છે એ કપાય નહીં અને આગળના ધોરણો જે બોર્ડના ધોરણ છે એમાં પણ આપને દેવો પડે। તો હવે બીજી સંખ્યા થઈ ગઈ, ત્યારબાદ પ્રથમ સંખ્યા, પ્રથમ સંખ્યામાં શું ધારેલું છે x + 15, તો x / 15, તેથી x ની જગ્યાએ કેટલા મૂકશો આપ 40 મૂકશો, તો 40 / 15, 40 ને 15 નો સરવાળો 40 ને 10 50 અને 5 55, તો બીજી સંખ્યા કેટલી મળશે આપણે 55 મળશે। તો બે સંખ્યાઓ થઈ 40 ને 55, આમ પણ લખી શકો 40 ને 55। હવે ત્રીજો દાખલો આપણે ગણવા માટે જઈ રહ્યા છીએ કે બે સંખ્યાઓનો ગુણોત્તર મતલબ થશે ભાગાકાર, ગુણોત્તરનો મતલબ શું થશે ભાગાકાર, મતલબ 5x / 3x એવું થાય,
પણ અને તેમનો તફાવત તો ધારો કે પ્રથમ સંખ્યા બરાબર 5 છે અને બીજી સંખ્યા બરાબર 3 છે ફક્ત ગુણોત્તર કીધો તો ભાગાકાર સ્વરૂપે આપણે દર્શાવો પરંતુ આની અંદર કીધું છે તફાવત એટલા માટે આ પછી તને સેમાં મૂકશો માઈનસ ની અંદર મૂકવું પડશે તો તેનો તફાવત જોઈએ તો તફાવત છે છે એટલે કે બાદબાકી કરશું તો 5x - 3x બરાબર 18 આમ થશે તો હવે 5 માંથી 3 બાદ કરશું બે ચલ વાળા પદ સરખા છે સજાતીય પદ કે શું આવે સરવાળો કરશું 5 માંથી 3 જાય તો 2 મોટા પદની નિશાની પ્લસ x તો x બરાબર 18 બે ગુણાકારમાં છે 11 થશે ભાગાકારમાં x બરાબર 18 ભાગ્યા 2 2 9 18 તો x બરાબર કેટલા થશે 9 તો તે સંખ્યાઓ શોધો ધારો કે આપણે જે સંખ્યા દઈ એ પ્રથમ સંખ્યા 5 છે તો 5x અહીંયા અને અહીંયા તમને કહેવા માંગી છે કે અહીંયા પ્લસ હતું તો સરવાળો કર્યો અહીંયા કઈ નિશાની હતી આગલા લેક્ચરની અંદર આપણે માહિતી લીધી હતી ગુણાકાર ભાગાકારની કે નિશાની આવશે નહીં આગળ આવશે તો ગુણાકાર આવશે નીચે આવશે તો છેદમાં આવશે તો ભાગાકાર આવશે તો 5 ગુણ્યા x મતલબ થશે 9 તો 5 9 45 તો પ્રથમ સંખ્યા આપણને કેટલી મળશે 45 મળશે બીજી સંખ્યા આ બીજી સંખ્યાની વાત કરીએ તો બીજી સંખ્યા આપણને આપેલી છે 3x તેથી 3 ગુણ્યા કેટલા આવશે 9 આ રીતે પણ તમે લખી શકો અને 3 કૌંસમાં 9 લખો તો પણ ચાલે 3 9 27 આપનો દાખલો સાચો છે કે ખોટો એ જાણવું હોય તો આ પાની બાદબાકી કરી શકો છો 45 - 27 કરશો બચો 18 આવશે અહીંયા પણ એવું થશે પહેલી સંખ્યા આપણને મળી છે 55 અને બીજી મળી છે 40 એટલે નો સરવાળો પણ 55 થશે ડાબી બાજુની રકમ તમારે જોતી હોય તો જમણી બાજુની કિંમત મૂકવી પડે અને જમણી બાજુની જોતી હોય તો ડાબી બાજુની કિંમત આપણે મૂકવાની થાય તો એના પછીની વાત કરીએ દાખલા નંબર 6 તો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો હવે એની અંદર ક્રમિક સંખ્યા કેને કે શું આપ એકડા બોલો છો એ મુજબ 1 2 3 4 5 6 7 અને ક્રમિક સંખ્યા કે તો આ જ ક્રમિક સંખ્યાની વાત આપણે આમાં કરવાની છે ત્રણ ક્રમિક મતલબ આ ત્રણ ક્રમિક સંખ્યા તો હવે ધારો કે પ્રથમ સંખ્યા આપણે સૌને ખ્યાલ છે કે સંખ્યાનો સરવાળો તો ત્રણ સંખ્યા આપણી પાસે નથી તો શોધવી પડશે તો ધારો કે પ્રથમ સંખ્યા ધારો કે પ્રથમ પૂર્ણાંક ક્રમિક સંખ્યા બરાબર x પહેલી સંખ્યાનો x થશે હવે ધારો કે બીજી પૂર્ણાંક ક્રમિક સંખ્યા તો બીજી પૂર્ણાંક ક્રમિક સંખ્યા આપણે જોઈ હોય તો હમણાં વાત થઈ હતી એક પછી કેટલા આવે છે 2 તો એની ઉપર તો 0 હશે તો આ x + 0 હોય એમ ગણી શકાય તો x + શું આવશે 1 x - 1 હવે ત્રીજી ક્રમિક જોતી હોય તો ત્રીજી સંખ્યા ત્રીજી પૂર્ણાંક ક્રમિક સંખ્યાઓ તો x - 2 હવે આ ત્રણેય સંખ્યાનો શું કરવાનો છે સરવાળો x + x + 1 + x + 1 = 51 બહુ સરળ દાખલો છે મિત્રો ફક્ત આપણે ક્રમિક સંખ્યા કોને કહેવાય એ અગત્યની વાત છે કે તમે એકડા બોલતા હોય તો લાઈનમાં જે આવતી હોય સંખ્યા એ ક્રમિક સંખ્યા હોય છે તો 0 1 2 એમ પણ ગણી શકો તમે પૂર્ણાંક કીધી છે તો આપ 0 નો સમાવેશ કરી શકો પ્રાકૃતિક કીધી હોય તો ન કરી શકો તો 0 એટલા માટે આપણે આમાં અસ્તિત્વમાં લીધો પણ સરવાળો 0 એના કરતા તો કોઈ પણ સંખ્યા થતી નથી ગુણાકાર ભાગાકાર કરો તો 0 થાય હવે આ જે સંખ્યા છે જે સજાતીય પદોનો સરવાળો કરીએ તો 3x વત્તા 2 ને 1 3 બરાબર 51 હવે જે છે પ્લસ 3 અચળ પદ તે બરાબરની પેલી સાઈડ જશે તો 3x બરાબર 51 - 3 તો આ 3x એમ એમ રાખશું 51 માંથી 3 બાદ કરીએ
કેટલા આવશે મિત્રો 48 આવશે ભાગાક બાદબાકી ન ખ્યાલ આવે તો કરી લેવી આ 48 હવે 48 ગુણાકારમાં 3 છે x ના x ને કરતા બનાવવો છે તો ભાગાકારમાં લઈ જશું તો x બરાબર 48 ભાગ્યા 3 48 ભાગાકાર 3 સાથે ગયો 16 3 48 થશે તો x બરાબર થશે 16 હવે આપણે ત્રણ ક્રમિક સંખ્યા જોઈ છે તો પ્રથમ સંખ્યા x તેથી x બરાબર કેટલા મળ્યા આપણને 16 બીજી સંખ્યા તો બીજી સંખ્યા જોતી હોય તો આપણે ધારીએ છે x + 1 તો x + 1 તો 16 વત્તા 1 16 વત્તા 1 100 કેટલા થશે 17 હવે ત્રીજી સંખ્યાની વાત કરીએ x + 2 તો x એટલે કેટલા 16 વત્તા 2 થશે 18 આપ લખી શકો 16 કોઈ રામ 17 કોઈ રામ 18 જોઈએ એના પછી વગાડો એના જેવો જ છે થોડો અલગ છે જોઈએ માહિતી 8 ના પૂર્ણાંકના ક્રમિક હતા તો x x1 x + 1 x + 2 એમ લીધું હતું તો આ 8 ના ત્રણ ક્રમિક છે મિત્રો તો આમ હોય x + 0 ગુણ્યા 8 ના ગુણિત થયા x + 1 ગુણ્યા 8 અને x + 2 ગુણ્યા 8 મતલબ શું થશે 0 ગુણ્યા હમણાં આપણે વાત થઈ ગઈ છે 0 નો ગુણાકાર કરશો તો 0 તો x + 0 એટલે x બીજો 8 એક 8 x + 8 ત્રીજો 8 બે 16 x + 16 તો આ ત્રણ ક્રમિક ગુણિત મળ્યા આપણને 8 ના કીધા હતા તો 8 વડે આપણે ગુણાકાર કર્યો છે ક્રમિક સંખ્યા વડે ગુણાકાર કીધો છે તો આપણે એ જ સંખ્યા વડે ગુણાકાર કર્યો છે તો આપણને x + 8 x + 16 અને 1 x ધારો કે પ્રથમ સંખ્યા ચાલો ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x 8 ના 3 ક્રમિક ગુણિતમાંની પહેલી સંખ્યા x બીજી સંખ્યા x + 8 આપણને સમજાઈ ગયું હશે કેમ x + 8 આવ્યા હવે ત્રીજી સંખ્યા x + 16 તો આ ત્રણેય સંખ્યાનો સરવાળો છે તમને આપેલો છે 888 તો આની જેમ જ હવે દાખલો આવી ગયો છે ફક્ત આ જ વસ્તુ અલગ હતી એ આપણે જોઈ લીધી હશે ફરીથી એક વખત કહી દઉં 8 ના ગુણિત કીધા છે 0 વડે ગુણિત કરો તો x આવશે 8 વડે ગુણિત કરશો 8 પાછા 8 ઉમેરશો તો 16 પાછા 8 ઉમેરશો તો વધતા જશે તો જોઈએ સરવાળો x x + 8 x + 16 બરાબર 888 આપેલો બીજો અને ત્રીજો તો હવે ત્રણેય સંખ્યાનો સરવાળો જોઈએ ચલવાળી સંખ્યા જે સદાધ્યેય પદ છે એનો સરવાળો કરીએ 3x બરાબર 16 વત્તા 8 16 ને 4 20 ને 4 24 બરાબર 888 હવે પ્લસ 24 છે બરાબરની પહેલી બાજુ જાય તો 3x બરાબર 888 માઇનસ 24 તો 3x બરાબર બાદબાકી કરીએ 888 માંથી 24 બાર 8 માંથી 4 દે તો 4 8 માંથી 2 દે તો 4 અને 8 ના 8 તો 8 માંથી 4 દે તો 4 8 માંથી 2 જાય તો એની અંદર આવશે 6 અને હવે અહીંયા કાઈ નથી 0 તો 8 864 તો 864 અહીંયા મૂકી દીધા આપણે તો હવે ગુણાકાર કરશું આનો તો ગુણાકારમાં 3 છે તો ક્યાં જશે ભાગાકારમાં x બરાબર 864 ભાગ્યા 3 તો 864 ભાગ્યા 3 3 2 6 2 વડ્યા 3 8 24 2 વધશે 3 8 24 0 તો 288 એવો મિત્રો તો x બરાબર 288 આપણને મળશે તો આમાં તમને શું કીધું છે તો તે ગુણિત શોધો તો ગુણિત શોધવું હોય તો પ્રથમ ગુણિત જે છે એ શું મળશે x બરાબર 288 તો આ ગોતવાની જરૂર છે
तो જોઈએ પ્રથમ ફ્રી આપણને મળ્યો છે એટલે કે પ્રથમ સંખ્યા x તેથી x બરાબર 288 બીજી સંખ્યા x plus 8 મતલબ 288 માં 8 ઉમેરીએ તો 8 ને 8 16 નો છગડો કરી લઈએ 288 વત્તા 8 8 ને 8 16 નો છગડો વધી લઈએ 8 ને 1 9 2 296 તો હવે અહીંયા આવશે 296 અને ત્રીજી રકમ છે ત્રીજી સંખ્યા ની અંદર આવ્યું છે x plus 16 તો 288 વત્તા 16 તો 288 plus 16 8 ને 6 14 નો છગડો વધી આવી 1 8 ને 10 ની 0 વધી આવી 1 અને 2 ને 3 તો કેટલા થશે મિત્રો 304 આશા રાખું છું આપને મે જે માહિતી આપેલી છે એ સવે ધ્યાનપૂર્વક જોઈ હશે છતાં પણ ન સમજાય તો આજ વિડિયો નું રિવિઝન કરવું છતાં પણ ન સમજાય તો આપ કમેન્ટ કરી શકો છો થેન્ક યુ